જેમના સામ્રાજ્યમાં 300 જેટલી દીક્ષાઓ આ 25 વર્ષ દરમિયાન થઈ ચૂકી છે. એ ગચ્છાધિપતિ પદ ઉપર બેસવું એ કઈ ખાવાના ખેલ નથી હોતા. જરા નરેન્દ્રભાઈ ને પૂછો, હજી તો 4 વર્ષ થયા છે. મને એક ભાઈ પૂછવા આવ્યા, 19માં શું લાગે છે? મેં એને પૂછ્યું, કર્ણાટકમાં શું લાગે છે? મને કે તમે જ કહો. મેં કહ્યું, ભાઈ મારો વિષય પણ નથી ને મને રસ પણ નથી, પણ હું એટલું જાણું છું, અટલજી ઓર મોદીજી કો જબ દેખતા હું તબ લગતા હૈ કે બિના શાદી શુદા હી કામયાબી કે શિખર કો છૂ સકતા, મગર જબ રાહુલજી કો દેખતા હું તબ વાપસ ચૂપ બેઠ જાતા હું. ઇઝી છે. એક 5 વર્ષ કાવા દાવાઓની સાથે રમવામાં પણ જો છોતરાને ગોટલા નીકળી જતા હોય ત્યારે આ મહાપુરુષ 25 વર્ષ સુધી નટ આઉટ આ એવા સિંહાસન પર બેઠા છે. એને જો 544 છે ને તો એમને 555 છે. અને તમારા દેશના સીએમ કેટલા છે? આઈ ડોન્ટ નો કેટલા હશે. રાકેશભાઈ તમને તો ખબર હશે, કેમ કે રોજ દર વર્ષે એક કન્ટ્રી ઓટોમેટિક એક રાજ્ય આખું વધી જતું હોય છે. 29 કેન્દ્ર શાસિત સાથે 33. તમારી પાસે 33 સીએમ હશે, એમની પાસે 48 સીએમ છે. એક એક આચાર્ય એક એક સીએમ જેવા મજબૂત, જે 48 આચાર્યોને લઈને બેઠા હોય, 555 સંસદ સભ્યોની સાથે બેઠા હોય, અને જેઓમાં ક્યાંય આપ નથી અને કાપા કાપ નથી. સમજાય છે તમને કે કાપ અને આપ બોલું? આપ નથી, કાપ નથી, કુછ નથી. બધા જેમને સમર્પિત છે આવા એક પદ ઉપર જે બિરાજમાન થયા છે. તમને મારે આજે મહારાજજીની મહત્તા કહેવા કરતા એ જે પદ ઉપર બેઠા છે, જે પદને 25 વર્ષ પૂરા થયા છે, એ પદનો મહિમા સમજવા જેવો છે. શાસ્ત્રો તો આ પદને તીર્થંકરની ઉપમા આપે છે. તીર્થયર સમો સૂરી, જો સૂરીને તીર્થંકર કહેતા હોય તો સૂરીનામ સૂરી ગચ્છ નાયક તો તીર્થંકર નહીં તીર્થંકર થઈ જાય. આ પદ ગણધરનું પદ છે, આ પદ યુગ પ્રધાનનું પદ છે. દીપાલિકા કલ્પમાં એક ઠેકાણે લખ્યું છે કે યુગ પ્રધાન હોય ને એની આજુબાજુના 18 યોજનની અંદર કોઈ મારી મરકી વગેરે ઉપદ્રવ ના આવે. જેમ તીર્થંકર વિચરતા હોય તો સબ 800 યોજનમાં ના આવે. આ મહાપુરુષની નિશ્રામાં આખો સંઘ મજેથી આરાધના કરી રહ્યો છે. આ પદનો પ્રભાવ છે. આ એ પદ છે જેને તેને નથી અપાતું. ભગવાન મહાવીર તો સુધર્મા સ્વામીને પહેલી પાઠ ઉપર સ્થાપીને નિર્વાણ પામ્યા. સુધર્માએ જંબુને આપ્યું, જંબુએ પ્રભુને આપ્યું. પછી એક બહુ મોટો ક્વેશ્ચન જૈન સંઘમાં આવ્યો તો, પ્રભુ સ્વામી પછી આ પાઠ ઉપર કોણ બેસે? 78મી પાઠમાં ગુરુદેવ બેઠા છે, પણ 78મી પાઠ સુધી આ શાસન કઈ રીતે પહોંચ્યું એનો ઇતિહાસ જરા જાણો તો તમે આ પદને વંદન કરશો. પ્રભુ એક જમાનાનો અઠંગ ચોર, જંબુએ એને પલાળીને ચારિત્રના માર્ગે તો લાવ્યા પણ પોતાની પાઠ સુધી પહોંચાડ્યા. અહીંયા ચોર પણ પ્રભુની સિંહાસને આવીને ઉભો છે, પણ એ જ પ્રભાવે જ્યારે પોતાની પાઠ ઉપર કોઈને બેસાડવાના હતા ને, તમને ખબર છે, એમણે પોતાના સાધુઓ પર નજર નાખી, કોઈ યોગ્ય ન દેખા. પ્રેમસુરી દાદા એમને નથી લખી ગયા આજથી કેટલા વર્ષ પહેલા? 68માંથી 14 વર્ષ માઇનસ કરો, કેટલા થાય? 54. આથી 54 વર્ષ પહેલા 2020 ની સાલમાં જે મહાપુરુષ લખી ગયા હતા, ભાનુ વિજયનો સમુદાય મને જય ઘોષને સોંપવો. આપણે આમ કમ્પેર કરીએ ને કે પ્રભુ સ્વામીને પોતાના અંતિમ સમયે કોને બેસાડવા એ વિચાર હતો, અને પ્રેમસુરી દાદા મારા પછીના પછીની પાઠ ઉપર કોને બેસાડવા એનું નામ મારી પાસે હાજર છે. પ્રભવે જ્યારે પોતાના સમુદાયમાં ના દેખાયા તો તમારા સંઘ ઉપર નજર કરી, આમાં કોઈ યોગ્ય દેખાય છે? આમાં જ્યારે ન દેખાયું ત્યારે બહાર ગયા છે,
સંઘની બહાર એટલે હોય, બ્રાહ્મણોની અંદર પણ જો દેખાતા હોય, અંકિતભાઈ ક્યારેક તમારા પર અમારી નજર પડી જશે. એ પોતે કહે છે, એક ગરીબ બ્રાહ્મણ હતો, પ્રભાવ સ્વામીની નજર પડી સંયમ બહુ ભટ્ટ ઉપર. બે સાધુને મોકલીને સંયમ બહુને તૈયાર કર્યા, ચારિત્ર આપ્યું અને પરમાત્માની પાટે એમને બિરાજમાન કર્યા. આ ભગવાનના શાસનની દીર્ઘદ્રષ્ટિ. સડસડાટ ચાલ્યું છે પછી તો આ શાસન ક્યાં સુધી? 60મી પાઠ સુધી. 58મી પાટે હિરસુરી મહારાજ, 59મી પાટે સેનસુરી મહારાજ, 60મી પાટે દેવસુરી મહારાજ આવ્યા અને ફરી એકવાર યક્ષ પ્રશ્ન થયો, મારી પાટ ઉપર કોને બેસાડું?